જામનગર પાસે આવેલા સપડા ખાતે ભગવાન ગણેશની અનોખી ગાથા। આજ વિઘ્નહર્તા કરતા ભગવાન ગણપતિનો પાવન દિવસ એટલે ગણેશ ચતુર્થી। દેશભરમાં ગણેશ સ્થાપના દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે જામનગર પાસે આવેલા સપડાના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે બિરાજમાન સપડેશ્વર દાદાની ગાથા અનેરી અને ઐતિહાસિક છે। આજે ભગવાન ગણપતિનો પાવન દિવસ એટલે ગણેશ ચતુર્થી છે। દેશભરમાં આજે વિવિધ ધર્મના લોકો ઘેરે પોતાના ઘરે કોઈ પણ જાતનો ભેદભાવ વગર બાપાને ઘરે પધારશે, બાપા આવશે ઘરે અને ગણેશ ઉત્સવની શરૂઆત થશે ઘરથી લઈ અને શેરીઓથી લઈને પંડાલોમાં। ત્યારે સવારે સાંજે બાપાની આરતી પૂજા કરવામાં આવશે। વિવિધ જગ્યાએ વિવિધ સ્વરૂપે ભગવાન ગણેશ બિરાજમાન થશે। દેશભરમાં લોકો દ્વારા ચોક્કસ નક્કી કરેલા નિર્ધારિત દિવસે બાપાને આવતા વર્ષે ફરી આવવા માટે કહી બાપાનું વિસર્જન કરશે। 3 દિવસથી લઈને 10 દિવસ દેશભરમાં ગણેશ ઉત્સવનો મહેમાન ન્યારો છે। કોઈ પણ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશ ભગવાન દ્વારા જ થાય છે। ત્યારે વાત કરીએ જામનગરથી 18 કિલોમીટર દૂર સપડા ખાતે આવેલ સિદ્ધિવિનાયકના અનોખા મંદિરની। સપડેશ્વર દાદાના મંદિરની મહિમા અને કથા અનોખી જ છે। આસપાસ સુંદર કુદરતી સૌંદર્ય રમણીય નજારા પ્રતીત કરાવતું ટેકરીની ઉપર આવેલું એકમાત્ર ભગવાન ગણેશનું મંદિર એટલે સપડાનું સિદ્ધિવિનાયક મંદિર, જ્યાં દૂર દૂરથી ભક્તો ચાલીને તેમજ વાહનો દ્વારા ભગવાન ગણેશના દર્શને આવે છે। આજે સવારે ગણપતિ ભગવાન ગણેશના દર્શન માટે લોકોની ભારે ભીડ બાપાના દર્શન માટે ઉમટી પડી હતી અને મંદિર ખાતે હવન યજ્ઞ અને શહેરથી બહારથી પધારેલા યજમાનો પણ પધાર્યા હતા। આ મંદિરની લોકગાથાની વાત કરીએ તો એક ગુર્જર સુથાર જ્ઞાતિના ખેડૂતને સ્વપ્ન આવીને ભગવાને કહ્યું હતું કે હું રૂપારેલ નદીમાં બેઠો છું અને બીજા દિવસે ખેડૂતે નદીમાંથી ભગવાનને બહાર કાઢવા ગાડું લઈ સડસડાટ ગયો અને ભગવાનની ઈચ્છા મુજબ ટેકરી પર ખાડો ખોદ્યો અને ત્યાં જ ગાડું અટક્યું અને ત્યાં જ ભગવાન સિદ્ધિવિનાયક પ્રગટ થયા અને ભગવાન ગણેશના મંદિરની કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા વિના ત્યાં જ સ્થાપના કરી દેવામાં આવી। અહીંની એક અનોખી પ્રથાની તેમજ માન્યતાની વાત કરીએ તો ખેડૂત મિત્રોના ખેતરોમાં પાકને જો ઉંદર દ્વારા નુકસાન કરવામાં આવતું હોય તો આ મંદિરમાંથી પથ્થર લઈ પોતાના ખેતરમાં મૂકવામાં આવે છે, જેથી ઉંદરો પાકને નાશ નથી કરતા। વાવણી બાદ પાક હેમખેમ લણી એક પથ્થર ખેડૂત પાછો મંદિર ખાતે મૂકી જાય છે આજે પણ, અને પ્રથમ ધન ઈચ્છા સ્વરૂપે મંદિરમાં અર્પણ કરે છે। દૂર દૂરથી લોકો અહીંયા આવે છે, ભગવાન ગણેશના દર્શનનો લ્હાવો મેળવે છે। જામનગર, રાજકોટ, સુરત, દ્વારકા, પોરબંદર તેમજ ખાસ આસપાસના શહેરોમાંથી લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે। ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, ના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું। નમસ્કાર, મારું નામ છે આશાબેન ખાનપરા, હું જૂનાગઢ શહેરમાંથી આવું છું અને ઘણા માણસોની મોઢે આ મંદિરના સારી એવી પ્રસિદ્ધિના વખાણ અમે સાંભળેલા છે અને અમને આજે અહીંયા અહોભાગ્ય મળ્યું છે કે આ મંદિરની મેઇન પૂજામાં અમે યજમાન તરીકે અહીંયા બિરાજમાન છીએ, એ જે ગણપતિ દાદાની કૃપા છે। મારું નામ ચુડાસમા મિતલબા હઠુભા છે। ગણપતિના મંદિરે અમે ઘણીવાર આવ્યા છીએ અહીંયા સપડા અને આ ગણપતિ દાદાના હુકમથી આજે અમે હવનમાં બેસવાનો લાવો મળ્યો છે અને મંદિર સરસ છે, ટેકરી ઉપર છે અને બહુ સરસ છે। બધા શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે, દર્શન કરે છે ભાવપૂર્વક બધા અને અમે સૌ પરિવાર સાથે આવ્યા છીએ બધા। મારું નામ મોહન શ્રી મિલનગીરી ગુરુ શ્રી હરિગીરી મહારાજ છે। આ મંદિર 550-600 વર્ષ જૂનું છે। આ ગણપતિ બાપા ગુજર સુતારને સપનામાં આવ્યા હતા, એ દર જેઠવાના રાજપાટ એ સમયમાં ગુજર સુતારનો વ્યવસાય, નાનું મોટું સુતારી કામ અને રાજપૂત લોકોની ખેતીવાડી વાવતા, નાનું મોટું સુતારી કામ અને રાજપૂત લોકોની ખેતીવાડી વાવતા અને બાકી એનું એમાં હલાવતા। જ્યારે આ ગણપતિ બાપાને સપના આવ્યું એને કીધું મારો વજન ફૂલ જેવો છે, તું મને અહીંથી બારેકાઠ તારા બળદગાડામાં બેસાડી દેજે
જ્યાં ઊભું રહી જાય ને અમારા નામની ડેરી બનાવજે. જ્યારે ગુજર સિતારે બળદ ગાડામાં ઉપર બેસાડી દીધા ગણપતિ બાપાની પ્રતિમાને, આ જે મંદિર છે ને ખુદ કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી, સ્વયં બિરાજમાન થયા છે. આમ આ ધાર ઉપરથી કોઈ પણ જે પથ્થરની છે કે માનો તમારે 5 વીઘા કે 500 વીઘા જમીન છે, એમાં ઉંદરની રંજાડ હોય, પાક ખરાબ કરી નાખતો હોય, તો આ ધાર ઉપરથી કોઈ પણ એક પથ્થર તમારી વાડીમાં રાખો એટલે નુકસાન ન કરે, પણ એ જ પથ્થર જો ઘરમાં જાય તો વિપરીત અસર કરે. આજે આ જેમ કે ગણેશ ચતુર્થી, આ ભાદરવા ગણેશ ચતુર્થી મહોત્સવ છે, આમાં ઘોડાવે પૂર છે જેને કે 1.5-2 લાખ પબ્લિકે દર્શન કરવાનો લાભ લીધો, અને અત્યારના હજી પબ્લિક તો ચાલુ જ છે. સવારના 6 વાગે મંગળા આરતી છે, 7 વાગે ધ્વજ પૂજા છે, 7:30 વાગે નવગ્રહની પૂજા છે, અને 8:15 વાગે મહાયજ્ઞનો પ્રારંભ છે. મહાયજ્ઞ છે, મહાપ્રસાદ.